નાણાકીય નીતિનો અર્થ આપી તેના સાધનોની સમજૂતી આપો. તો નાણાકીય નીતિનો અર્થ છે કે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાની માંગ અને નાણાના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. તો નાણાકીય નીતિનો અર્થ કે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાની માંગ અને નાણાનો પુરવઠો આ બંનેનું સંચાલન અને યોગ્ય નિયંત્રણ થવું જોઈએ. સંચાલન એટલે વહીવટ અને નિયંત્રણ એટલે અંકુશ. આ નિયંત્રણો અથવા તો અંકુશો કરવા અંગેની નીતિ જો અર્થતંત્રમાં અસંતુલા પેદા થાય તો અર્થતંત્રમાં કાં તો ફુગાવો સર્જાય અથવા તો મંદીની પરિસ્થિતિ ઊભી થાય છે. અને અર્થતંત્રમાં અસંતુલાઓ ન થાય એટલા માટે અર્થતંત્રમાં નાણાની માંગ અને નાણાના પુરવઠાનું યોગ્ય સંચાલન થવું જોઈએ. એના પર અંકુશ નિયંત્રણ હોવા જોઈએ જેથી અર્થતંત્રમાં સંતુલા પેદા થાય. અને સંતુલા પેદા થાય તો જ અર્થતંત્રમાં નાણાની માંગ અને નાણાના પુરવઠાનું સંચાલન યોગ્ય થાય. તેને કહેવાય નાણાકીય નીતિ. હવે આવે છે નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના બે સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. તો એમાં આપણે પહેલો જોવાનું છે પરિમાણાત્મક સાધનો. એમાં પહેલો મુદ્દો છે બેગ રેટ. મોટા ભાગે પરિમાણાત્મક સાધનો પણ પરીક્ષામાં પૂછાય છે, એમાં જેટલું નોંધ પણ પૂછી શકાય છે. બેગ રેટ ત્રણ ગુણની અંદર પૂછી શકાય બેગ રેટ. તો એમાં પહેલી કોણ છે આપણી બેગ રેટ. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાના ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. શું કહે છે આપણે? આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. તો જ્યારે વેપારી બેંકોને નાણાની અછત ઉદ્ભવે, કોને? વેપારી બેંકો. જ્યારે વેપારી બેંકોને નાણાની અછત ઉદ્ભવે છે ત્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે છે. હવે આ જે આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે છે એના બદલામાં વેપારી બેંકોએ આરબીઆઈને વ્યાજ ચૂકવવું પડે છે. એટલે આપણે કહીએ છીએ કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે, તો હવે આરબીઆઈ વેપારી બેંકોને જે ધિરાણ આપે છે એના બદલામાં વ્યાજ વસૂલે છે. તેને કહેવાય બેંક રેટ. તો આવી જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત ઉદ્ભવે છે કારણ કે વેપારી બેંકોને કારણ કે આરબીઆઈ ધિરાણ ઉપર વ્યાજ વધારે એટલે વેપારી બેંકો પણ પ્રજા પાસેથી ધિરાણ ઉપર વ્યાજ કેવું લેશે? વધારે, ઊંચું વ્યાજ લેશે. એટલે ઊંચા વ્યાજના દરે પ્રજાને ધિરાણ આપે છે. હવે તેથી પ્રજા શું કરશે? વ્યાજનો દર વધુ હોવાથી ધિરાણ કેવું લેશે? ઓછું. કારણ કે વ્યાજનો દર વધુ ચૂકવવો પડે છે એટલે પ્રજા ધિરાણ ઓછું લેશે. તેથી અર્થતંત્રમાં નાણાના પુરવઠામાં શું થશે? ઘટાડો. અને જ્યારે ફુગાવાનો સમય હોય ત્યારે પણ જો આરબીઆઈ બેંક રેટ વધારે, આરબીઆઈ બેંક રેટ વધારે તો પણ નાણાના પુરવઠામાં ઘટાડો થશે. અને જો મંદીની પરિસ્થિતિ હોય તો તેનાથી શું થશે? મંદીની સ્થિતિ હોય ત્યારે શું થશે? તો કે આરબીઆઈ બેંક રેટ જે છે એ ઘટાડશે. બેંક રેટ ઘટાડશે એટલે વ્યાજનો દર ઘટશે. તેથી વેપારી બેંકો વધુ ધિરાણ લેશે એમની પાસેથી. વેપારી બેંકને સસ્તું ધિરાણ મળતું હોવાથી પ્રજાને પણ ઓછા વ્યાજના દરે ધિરાણ આપશે. તેથી પ્રજા વધુ ધિરાણ મેળવશે. તેથી અર્થતંત્રમાં નાણાના પુરવઠામાં પણ શું થશે? વધારે. જ્યારે મંદીની પરિસ્થિતિ હોય ત્યારે. જ્યારે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ હોય તો એને સસ્તા નાણાની નીતિ કહે છે. આવું ક્યારે થાય? જ્યારે મંદીની સ્થિતિ હોય ત્યારે સરકાર એટલે કે આરબીઆઈ શું કરે છે? બેંક રેટ જે છે એની અંદર ઘટાડો કરે એટલે કે વ્યાજનો દર ઘટાડે એટલે નીચો રાખે. તો અત્યારે લોકોને સસ્તા નાણાં મળે છે, ઓછા વ્યાજના દરે નાણાં મળે છે. અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહે
હવે અત્યારે સરકાર ક્યારે ઊંચો રાખે જ્યારે ફુગાવાની સ્થિતિ હોય ત્યારે ફુગાવાની સ્થિતિ હોય ત્યારે બેંક રેટ ખૂબ ઊંચો હોય છે તે નીતિને મોંઘા નાણાં નીતિ કહે છે એટલે કે આપણે વ્યાજ વધુ ચૂકવવું પડે છે જ્યારે આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટના બદલે રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત થતો હોય આરબીઆઈ નાણાંનો પુરવઠો જે છે બેંક રેટના બદલે હવે કોના દ્વારા નિયંત્રિત કરે છે રેપો રેટ અથવા તો રિવર્સ રેપો એટલે આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નક્કી કરતી પણ હવે રેપો રેટ અથવા રિવર્સ રેપો રેટ દ્વારા નક્કી કરે કારણ બેંક રેટ જે છે એ લાંબા ગાળાનો છે કેવો છે લાંબા ગાળાનો લાંબા ગાળાનો ફેરફારો છે ટૂંકા ગાળામાં ફેરફાર થાય તો બેંક રેટ તો લાંબા ગાળાનો છે એટલે બેંક રેટના બદલે હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નક્કી કરે છે કારણ કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ બંને ટૂંકા ગાળાના છે કેવા છે ટૂંકા ગાળાના જેના કારણે હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા આરબીઆઈ નાણાંનો પુરવઠો જે છે એ નિયંત્રિત કરે છે બીજો મુદ્દો આપણો આવે છે રેપો રેટ અને રિવર્સ રેપો તો આપણે ટૂંકમાં પૂછ્યા કે ત્રણ ગુણની અંદર રેપો રેટ અને રિવર્સ રેપો અથવા તો બંને વ્યાખ્યા પૂછી શકાય પરીક્ષાની અંદર તો પહેલું છે રેપો રેટ જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવો નાણું આપે તે રેપો રેટ કહે છે હું કહે છે આપણે કે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ટૂંકા ગાળા માટે એટલે કે એક દિવસ માટે સાત દિવસ માટે પંદર દિવસ માટે એટલે કે ટૂંકા ગાળા માટે એક દિવસ સાત દિવસ પંદર દિવસ માટે નાણાંની જરૂર પડે કોને વેપારી બેંકો ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે કોની પાસેથી આરબીઆઈ બેંક પાસેથી નાણું લે છે અને જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ કહે છે એટલે કે આરબીઆઈ જે વેપારી બેંકોને નાણા ટૂંકા ગાળા માટે આપે છે એક દિવસ સાત દિવસ પંદર દિવસ માટે એના બદલામાં જે દરે એના બદલામાં વ્યાજ લે છે કોણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ જેને કહેવાય રેપો રેટ આપણે આગળ જે પ્લેન બેંક રેટ પર એવી અહીંયા પણ પરિસ્થિતિ છે જ્યારે ફુગાવાનો સમય હોય ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારે અને વ્યાજ દર બહુ વધારે ત્યારે વેપારી બેંકોને આવું ધિરાણ મોંઘું પડે તેથી ધિરાણ તો લે છે ઓછું અને પ્રજાને પણ જે ધિરાણ આપે છે એની પાસે વ્યાજ તો ઓછું છે વધારે હવે પ્રજા વધુ વ્યાજ નાણાં ઉપર હોવાથી પ્રજા ધિરાણ તો લે છે ઓછું તેથી અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં શું થશે અહીંયા આપણે જોયું એ રીતે જો વાત છે કે જ્યારે ફુગાવાનો સમય હોય ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારે એટલે વ્યાજના દરમાં વધારો કરે તેથી વેપારી બેંકો આવું ધિરાણ ઓછું લે અને જ્યારે પ્રજાને ધિરાણ આપે ત્યારે તેના પર વ્યાજનો દર ઊંચો હોય છે તેથી પ્રજા ઓછું ધિરાણ લે તેથી નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે અને હવે આવે છે રિવર્સ રેપો રેટ જ્યારે આરબીઆઈ ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકોને બેંકો પાસેથી ધિરાણ લે છે આ રેટને રિવર્સ રેપો રેટ કહે છે હું કહે છે આપણે કે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંક પાસે રેપો રેટમાં કેવું હતું વેપારી બેંકોની પાસે જે રેટી હતી આરબીઆઈ પાસેથી અહીંયા નથી બોલતું જ્યારે આરબીઆઈને ધિરાણની જરૂર પડે ત્યારે તે કોની પાસેથી લે વેપારી બેંકો પાસે તો વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે આ રેટને શું કહેવાય રિવર્સ રેપો રેટ ઉલટું પેલા આરબીઆઈ પાસેથી વેપારી બેંક લીધી હવે આરબીઆઈ વેપારી બેંક પાસે જો આવો રિવર્સ રેપો રેટ વધુ હોય વ્યાજનો દર ઊંચો હોય ત્યારે જ્યારે રિવર્સ રેપો રેટ ઊંચો હોય ત્યારે વેપારી બેંકો ધિરાણ આપવા માટે આરબીઆઈ ને ધિરાણ આપવા માટે આકર્ષાય વધુ ને વધુ ધિરાણ વેપારી બેંકો કોને આપશે આરબીઆઈ ને આપશે કેમ કે વ્યાજનો દર કેવો છે ઊંચો તેથી વેપારી બેંકોને વધુ નફો વધુ લાભ પ્રાપ્ત થશે એટલે વેપારી બેંકો આરબીઆઈ ને ધિરાણ આપે છે હવે વેપારી બેંકો આરબીઆઈ ને વધારે ધિરાણ આપે છે એટલે પ્રજાને ધિરાણ કેવું મળવાનું ઓછું મળશે એટલે નાના પુરવઠામાં ઘટાડો થશે અને જો આની ઉલટી પરિસ્થિતિ હોય રિવર્સ રેપો રેટ ઓછો હોય આની ઉલટી પરિસ્થિતિ જો રિવર્સ રેપો રેટ ઓછો હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈ ને ધિરાણ કેવું આપશે ઓછું અને પ્રજાને ધિરાણ કેવું આપશે વધારે તેથી અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારે એનો આપણે કોષ્ટક આપેલો છે
વર્ષ આપેલા છે કે જાન્યુઆરી 2006 માર્ચ 2010 ઓગસ્ટ 2016 રેપો રેટ આપ્યો છે 6.50% 5% 6.5% 5.50% 3.50% અને 6% તો જુદા જુદા વર્ષોનો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આપણે આપેલો છે 2006 થી 16 ની અંદર આપેલા અલગ અલગ વર્ષની અંદર તો રેપો રેટ છે 6.50 5. 6.5 5.50 3.50 ને 6 છક્કા ફાઇન ફાઇન છક્કા ફાઇન છક્કા ફાઇન ફાઇન છક્કા ફાઇન 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 3 ફાઇન છક્કા ફાઇન ફાઇન 3 ફાઇન છક્કા તો કોસ્ટ કરો ત્યાર પછી આવે છે ત્રીજો મુદ્દો કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ ત્રીજો મુદ્દો છે આપણો કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ આ એક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ કરેલી છે કપરા સમયની જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીન કિલ્લો મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે કોણ લે છે વેપારી બેંકો જ્યારે વેપારી બેંકોને નાણાંની કટોકટી હોય નાણાંની અછત હોય ત્યારે પોતાની પાસે રહેલી જે જામીનની લીઓ છે એ જામીનની લીઓ આરબીઆઈ પાસે મૂકશે અને એના બદલામાં તે ધિરાણ મેળવશે અને એના દરે નિર્ધારિત દરે ધિરાણ લે છે જે નક્કી કરવામાં આવેલો દર છે એના આધારે ધિરાણ લે છે કોણ વેપારી બેંકો આરબીઆઈ પાસે આ દર રેપો રેટ કરતા હંમેશા વધારે હોય આ જે ધિરાણ લે છે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી એ દર જે વ્યાજનો છે એ રેપો રેટ કરતા વધારે હોય આપણે 2016માં કેટલો જોયો હતો 6.5% અહીંયા જો એની કરતા વધારે કીધું 2016માં 7% અહીંયા કેટલો હતો આપણે 2016માં 6.5% અને અહીંયા કેટલો છે 7 એટલે 2016માં આટલે આપણે કહીએ છીએ કે આ દર રેપો રેટ કરતા વધુ હોય છે અહીંયા 6.5 હતો અહીંયા 7% હતો અને આને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે અને બીજે નામ તરીકે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખાય છે પરીક્ષામાં પૂછી શકે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી સમજાવો તો આ મુદ્દો આપણે સમજાવવાનો ચાલો ત્યાર પછી આપણો ચોથો મુદ્દો છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર જેને કહેવાય CRR રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર કેશ રિઝર્વ રેશિયો તો આરબીઆઈ 1934 ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની પાસે જે થાપણો હોય દરેક વેપારી બેંકોએ પોતાની પાસે જે થાપણો હોય એના અમુક ટકા રકમ એમને અમુક ટકા રકમ આરબીઆઈ પાસે ફરજિયાત રોકડ અનામત રાખવાની હોય છે વેપારી બેંકો પાસે જે કઈ થાપણો છે એટલે કે ગ્રાહકોએ જે પોતાની રકમો થાપણ સ્વરૂપે બેંકોમાં મૂકેલી છે એ થાપણના અમુક ટકા રોકડ રકમ ફરજિયાત આરબીઆઈ પાસે રોકડ અનામતના સ્વરૂપમાં રાખવાની હોય છે શરૂઆતના વર્ષોની અંદર ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% અનામત રાખવાનું શરૂઆત પણ એમાં કેટલાક ફેરફારો થયા અને 1962 પછી કુલ થાપણના આયોજનનો સવાલ પણ પૂછી શકાય છે કુલ થાપણ જે હોય બેંકો પાસે વેપારી બેંકો પાસે એમાં જે 3-15% વચ્ચે આરબીઆઈ દ્વારા જે નક્કી થાય તે પ્રમાણે કેશ રિઝર્વ રેશિયો CRR એટલે કે રોકડ અનામત રાખવાનું ફરજિયાત છે કેટલું 3-15% છે જ્યારે આ CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામત પ્રમાણ નો મુખ્ય હેતુ શું તો કે બેન્કિંગ વ્યવસ્થા જે છે બેન્કિંગ કામગીરીઓ જે થાય છે એની પાસે પૂરતા પ્રમાણમાં રોકડમાં નાણા હોવા જરૂરી છે કારણ કે ગ્રાહકો કોઈ સંજોગો ઉભા થાય જેના કારણે ગ્રાહકોએ જે પોતાની થાપણો બેંકોમાં મૂકેલી છે એ એકાએક પાછી થતી લેખ બેંકો પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણા હોવા જરૂરી છે જેથી તે ગ્રાહકોને નાણા આપી શકે કે થાપણો પાછી રાખી શકે એટલા માટે એ કેશ રિઝર્વ રેશિયો રાખવામાં આવે છે
જ્યારે ફુગાવાનો નિયંત્રણ માટે શિયાળાનો ઉપયોગ કરવામાં આવે છે. જો શિયાળા વધે એટલે કે શિયાળાનો રેશિયો ઊંચો હોય તો બેંકોને શાક સેવન કરવા માટેનું નાણું જે છે ઓછું મળે છે. એટલે શિયાળાને રોકડાના બેંકો વેપારી બેંકોએ વધુ રોકડાના મત નાખવું પડે તો એટલું શાક સર્જન ઓછું કરી શકે છે. અને એટલું શાક સર્જન ઓછું થાય જેના કારણે પ્રજાને પણ ધિરાણ કેટલું મળે ઓછું. પ્રજાને ધિરાણ ઓછું મળે એટલે અર્થતંત્રમાં પણ નાણાના પુરવઠાની અંદર શું થાય ઘટાડો, એટલે કે નાણાનો પુરવઠો પણ કેવો જોવા મળે ઓછો જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે પાંચમો, કાયદા માન્ય પ્રવાહી કાનૂન પ્રમાણ SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે કેવાય કાયદા માન્ય પ્રવાહી કાનૂન પ્રમાણ. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વ્યાપારી બેન્કોએ CRR થી જુદા, CRR એટલે આપણે અહીંયા વાત કરી હતી કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામતના પ્રમાણ કરતા અલગ જુદું CRR થી જુદું, કુલ થાપણના 25% મૂલ્ય નકદ એટલે રોકડ, સોનું અને સરકારી જામીનો રાખવા. આ CRR કેટલું આપણે વાત કરી હતી 3-15%, એ જે અનામત રાખો છો પછી જે કુલ થાપણો વધે છે ને 25% નકદ એટલે રોકડ, સોનું અને સરકારી જામીનો રાખવાની છે. અને જો SLR ઊંચો હોય, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે કે કાયદામાં પ્રવાહીતાનું પ્રમાણ જો ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં વપરાઈ જાય છે, કેમ કે અનામત રાખેલું છે અને એનો ઉપયોગ રાજ્યના વિવિધ પ્રકારના ખર્ચાઓ થતા હોય એની પાછળ વાપરવામાં આવે છે. અને બાકીનો જે કાંઈ વધે એ નકદ એટલે રોકડ અને સોનામાં સમાવેશ થયેલો હોય છે. જો SLR ઊંચો હોય, એક ગુણનો સવાલ છે, જો SLR ઊંચો હોય તો પ્રજાને ધિરાણ કેવું મળે ઓછું, જો SLR ઊંચો હોય તો પ્રજાને ધિરાણ ઓછું મળશે કારણ કે કાયદામાં પ્રવાહીતાનું પ્રમાણ વધુ છે 25% જેટલું, તો પ્રજાને ઓછું દેવા મળશે. જો SLR નીચો હોય, ઓછો હોય તો પ્રજાને ધિરાણ કેવું મળે વધારે કારણ કે એટલા બેંકો પાસે વધારે પૈસે, તેથી પ્રજાને ધિરાણ કેવું મળશે વધારે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો આવે છે ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે. કેમ કે આપણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો કે ઘટાડવો એ માટે RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ. માની લો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો આપણે વધારવો છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો છે, તો RBI શું કરશે? જ્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો ત્યારે ખુલ્લા બજારમાંથી સરકારી જામીનગીરીની ખરીદી કરશે. હવે ખરીદી કરશે એટલે એટલા નાણાં સરકારને મળશે, સરકારને નાણાં મળશે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે. એનાથી ઉલટું જો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડવો હોય ત્યારે RBI શું કરશે? સરકારી જામીનગીરીઓનું વેચાણ કરી દેશે. સરકારી જામીનગીરીનું વેચાણ કરશે એટલે સરકાર આ જામીનગીરીઓ ખરીદશે એટલે RBI નાણાં મળશે એટલે અર્થતંત્રમાં એટલા નાણાં ઘટશે, સરકાર પાસે નાણાં ઘટે તો નાણાંનો પુરવઠો શું થયું કહેવાય? ઘટાડો. જેમાં RBI સરકારી જામીનગીરીઓ જો ખરીદે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે, અને જો RBI સરકારી જામીનગીરીનું વેચાણ કરશે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ઘટાડો થશે. આ બધું 1991 પહેલા આર્થિક સુધારા પહેલા આ સાધનોનો ખાસ ઉપયોગ થતો. અને કયા સાધનો? તો કે SLR અને CRR જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હતો, પણ હવે 1991 પછી આ બધા સાધનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સાતમો મુદ્દો છે આપણો સ્ટરીલાઇઝેશન ની નીતિ. આ પણ બેંકોની અંદર ટૂંકમાં પૂછી શકાય છે સ્ટરીલાઇઝેશન ની નીતિ. તો દેશમાં વધુ પ્રમાણમાં વિદેશનું મૂડિયાવળ આવે અને જાય, કારણ કે આયાત અને નિકાસનું પ્રમાણ થતું હોય છે, બંને આયાત અને નિકાસ થવાના કારણે વિદેશનું મૂડિયાવળ આવે અને જાય, જેના કારણે RBIના મૂડિયાવળના ખાતામાં વધઘટ થયા કરે, કારણ કે આયાત અને નિકાસ થવાના કારણે વધઘટ થાય તેથી RBIનું સદયુગ ખોરવાઈ જાય છે. હવે એનું સદયુગ ખોરવાય ત્યારે આવી પરિસ્થિતિની અંદર એમને નિયંત્રણ માટે થઈને RBI મૂડિયાવળના
ઉપરાંત એટલે કે લખો અને ખોટ અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ જે છે એ જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદી અથવા તો વેચીને પોતાનું જે સર્વૈયુ છે એમાં સંપૂરા જાળવે છે એટલે નફો અથવા તો ખોટ થાય છે તે બંનેની સંપૂરા જાળવવા માટે થઈને ખરીદી અને વેચાણ કરે છે અને પોતાનું સર્વૈયુ જે છે એ સંપૂરા પ્રાપ્ત કરે છે ચાલો આપણે નાણાકીય નીતિના સાધનોની અંદર એક જોયું પરિમાણાત્મક સાધન ત્યાર પછી આવે છે ગુણાત્મક સાધન તેમાં પહેલું છે સલામતીની જરૂરિયાત સામાન્ય રીતે જ્યારે પ્રજાને નાણાંની જરૂર પડે છે એટલે કે ધિરાણની જરૂર પડે છે ત્યારે તે વેપારી બેંકો પાસેથી મેળવે છે એટલે કે વેપારી બેંકો જે ધિરાણ પ્રજાને આપે છે એ ધિરાણ પાછું મળી રહે એ માટે બેંકો કેટલીક ચોકસાઈ રાખવી પડે છે વેપારી બેંકો જે પ્રજાને ધિરાણ આપે છે એ ધિરાણ પાછું મળી રહે એટલા માટે વેપારી બેંકોએ કેટલીક ચોકસાઈ રાખવી પડે છે જે બેંકો ધિરાણ આપે છે અને એની સામે જે વ્યક્તિ ધિરાણ લેનાર છે એ દરેક વ્યક્તિએ એની સામે કેટલીક મિલકતો મૂકવી પડે છે એ મિલકતોની અંદર ઘરેણા થાપણ કાર ઘર જમીન વગેરે જે ધિરાણ લે છે એની સામે એને સલામતી પેપર અથવા બાંયધરી સ્વરૂપે લખાવે છે કારણ કે જે ગ્રાહકો ધિરાણ મેળવે છે એ ધિરાણ મેળવ્યા પછી બેંકોના નીતિ નિયમો મુજબ એની શરતની આધીન એને ધિરાણ પાછું આપવાનું હોય છે જો કોઈ ધિરાણ ન ચૂકે તો જે સલામતી પેટે રાખેલ સાધન છે આપણું એ બેંક જપ્ત કરે છે આપણે ઘરેણા થાપણો ઘરેણા કાર થાપણો ઘર જમીન જેના પર ધિરાણ લીધેલું છે એ આપણે જપ્ત કરે દાખલા તરીકે આપણે ઘર ઉપર ધિરાણ લીધેલું છે જો આપણે સમયસર બેંકને ધિરાણ પરત ન કરીએ અથવા તો નાણાં ન ચૂકવીએ સમયસર તો એ ઘર આપણું જપ્ત કરે છે એટલા માટે સલામતી પેટે કેટલીક બાંયધરીઓ લખાવેલી હોય છે દેશના દરેક વર્ગને ધિરાણ મળી રહે દરેક વર્ગ દરેક લોકો અને ખેતી ક્ષેત્રનો એક સરખો વિકાસ થાય એ માટે કરીને અલગ અલગ વર્ગને ઓછા વત્તા પ્રમાણમાં બાંયધરી લખાવે કારણ કે દરેક પાસે પોતા પ્રમાણમાં જરૂરી નથી આ બધી વસ્તુ હોય બાંયધરી સ્વરૂપે અને ઓછા પડતા પ્રમાણમાં બાંયધરીઓ લખાવવામાં આવે છે જો કોઈ ગરીબ ખેડૂત છે તેમની પાસેથી ઓછી બાંયધરી લખાવવામાં આવે છે કોઈ મોટા ધંધાના માલિકો છે ધનિકો છે તેમની પાસેથી વધુ બાંયધરીઓ અથવા તો સલામતીઓ લખાવવામાં આવે છે ત્યાર પછી બીજો મુદ્દો આવે છે માર્જિનની જરૂરિયાત સલામતી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમે કે વ્યક્તિને મળે છે શું કહે છે આપણે માર્જિનની જરૂરિયાતમાં સલામતી પેટે બતાવેલી મિલકત આપણે સલામતી પેટે બતાવેલી મિલકતો છે ઘરેણા ઘર જમીન કા થાપણ એ સલામતી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા આપણી જે સંપત્તિ છે મિલકત છે દાખલા તરીકે ઘર છે 50 લાખનું તો 50 લાખ જેટલું ધિરાણ આપણને મળે નહીં એના અમુક જ ટકા જે આરકે દ્વારા નક્કી કરવામાં આવેલા હોય એટલા અથવા તમે જે લોન માંગેલી છે એના અમુક ટકા પૂરેપૂરા તમને મળે નહીં એ ધિરાણ એકમને કે વ્યક્તિને મળે છે જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન નક્કી કરવામાં આવેલા હોય છે ત્યાર પછી છે ત્રીજો મુદ્દો ધિરાણની ટોચ મર્યાદા તો ધિરાણની ટોચ મર્યાદામાં આપણે કહે છે કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે તો આ ધિરાણ કયા હેતુ માટે છે કેટલું ધિરાણ છે આ બધી ટોચ મર્યાદા છે જે ધિરાણ મળવાપાત્ર છે એ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે કોના બદલામાં આપવાનું છે અને કયા મિલકત કઈ મિલકત છે એના બદલામાં કઈ કોને કેટલું ધિરાણ આપવું એ આરબીઆઈ બેંકોને નક્કી કરીને આપે છે અને એના આધારે આપણે ધિરાણ મળે છે કે ટોચ મર્યાદા નક્કી કરેલી છે અને ચોથું છે ભેદભાવયુક્ત અથવા તો ભેદપાત્ર વ્યાજના દર તો અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે જેને ભેદભાવયુક્ત વ્યાજનો દર અથવા ભેદપાત્ર વ્યાજના દર
ઉદ્દેશ આપણે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ અલગ અલગ આપણે ધિરાણ જોતો એના પર બેંકો અલગ અલગ વ્યાજના દર નક્કી કરે છે યાદ બે દ્વારા નક્કી થયેલો હોય છે જે ભેદભાવયુક્ત વ્યાજનો દર કરે છે દાખલા તરીકે કોઈ ગરીબ ખેડૂત છે તો એ ગરીબ ખેડૂત જે ખેતી કરે છે તો એ ગરીબોને નીચા દરે ધિરાણ આપણે ખેત ધિરાણ મેળવીએ છીએ ખેતી ક્ષેત્રે ખાતર બિયારણ દવાઓ માટે થઈને તો મારે આજનો દર નીચો રાખો કોઈ ધનિકો છે તો એ ધનિકને ઘર ખરીદવું છે અથવા તો કાર ખરીદી પોતાની મોશોક માટેની વસ્તુઓ ખરીદે છે તો એમના ઉપર તેમની પાસેથી ઊંચા દરે ધિરાણ આપવામાં આવે છે એટલે કે એમની પાસેથી વ્યાજ વધુ વસૂલ કરવામાં આવે છે વ્યાજ દર ઊંચો હોય છે જે ધિરાણ આપવામાં આવે છે